हवे बात करिए ऑनलाइन भणतरनी। भणवानो समय फिक्स। जी हाँ, कोरोना काल में बाळकोना ऑनलाइन अभ्यास माटे नवा दिशा निर्देश जाहिर करवामां आव्या छे अने प्री प्राइमरी ना बाळको माटे ऑनलाइन अभ्यास नो समय घाळो घटाड़ी 30 मिनिट करी देवामां आव्यो छे। 30 मिनिटना एक सेशनमां ज अभ्यास करावा निर्देश करायो छे। प्रज्ञांत नामथी मानव संसाधन विकास मंत्रालये आ गाइडलाइन जाहिर करी छे। मानव संसाधन विकास मंत्रालये जणाव्यू के प्री प्राइमरीना बाळको माटे अर्धा कलाकथी वधु ऑनलाइन स्टडी न होवी जोईए। धोरण 1 थी धोरण 8 सुधीना विद्यार्थीओ माटे 45 मिनिटना बे सेशन, ज्यारे धोरण 9 थी 12 सुधीना विद्यार्थीओ माटे 30 थी 45 मिनिटना 4 सेशननी भलामण कराई छे। तो चालो जाणीए आ विषे शुं छे अमदावादना वालीओनो मत। एमएचआरडी मंत्रालय द्वारा नाना बाळकोना अभ्यासनो जे समयगाळो छे ऑनलाइन अभ्यासनो ते घटाडवामां आव्यो छे। सीनियर अने जुनियरना बाळकनी वात करीए तो मात्र 30 मिनिटनो अभ्यास करावी शकाशे तेवा प्रकारनी गाइडलाइन आपवामां आवी छे। तो 1 थी 8ના બાળકો માટે 45 મિનિટનો મહત્તમ સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે। આપણી સાથે કેટલાક વાલીઓ પણ જોડાયેલા છે કે જેમના બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને જેઓ ઓનલાઈન પોતાના બાળકોને પણ ભણાવી રહ્યા છે। વાલીઓથી વાત કરીશું, શું માને છે જે રીતે સમયગાળો ઘટાડવામાં આવ્યો છે તેને લઈને। શું નામ છે આપનું? પ્રજ્ઞા। અચ્છા, તમે કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, આખા અભ્યાસને કેવી રીતે જુઓ છો જ્યારે હવે સમયગાળો ઘટાડવામાં આવ્યો છે ત્યારે? પહેલી તો એ જ વાત, કોરોનાને લીધેને બાળકોને બહાર મોકલવા પણ બહુ મુશ્કેલ થઈ ગયા છે અને ઓનલાઈન કરવું એ પણ આપણે બાળકોને અત્યારે મોબાઈલથી દૂર રાખીએ છીએ અને તમે જ કહો છો કે બાળકોને મોબાઈલ આપો। બાળકો 3-3 કલાક મોબાઈલ સામે રહે તેની આંખો કાનને કેટલું નુકસાન થઈ શકે છે। ઓનલાઈનમાં એ બાળકો ટીચરની સામે નથી ભણી શકતા તો ઓનલાઈન આગળ શું ભણવાના હતા? ઓનલાઈન બંધ જ કરવું જોઈએ અથવા તો રેકોર્ડિંગ મોકલવું જોઈએ અને આટલો બધો કલાક ના લેવો જોઈએ અને સમયગાળો પણ ઓછો કરવો જોઈએ બાળકો માટે। અન્ય વાલી પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું। નાના બાળકો જે સિનિયર જુનિયરમાં છે માત્ર 30 મિનિટની વાત કરવામાં આવી છે અને 1 થી 8માં જે બાળકો ભણે છે બે સેશન 45 મિનિટ, લાગે છે ઇનફ છે શિક્ષણ કાર્ય આમાં પૂરું પણ કરી શકાય? ના, તો એ બાળક તો સમજી જ નહીં શકતા ને કે કેવી રીતના ભણવાનું, એ તો મોબાઈલ લઈને બેસે પછી રમતિયા કરે છે, તે લોકોને તો ખબર જ નથી પડતી કે શું ભણાવે છે। અમારે કેવું પડે બેટા, અમારે લઈને બે, અમારે બી કામ ખોટી કરે, એક તો ધંધા પાણી છે નહીં, ફીઓ ભરવાનું કહે છે, ફીઓ કઈ રીતના ભરે? આટલા 3 મહિનાથી ધંધો જ નથી, ધંધો હોય તો કોઈ ફી ભરે ને? આજના જે છોકરાઓ બેઠા રહે છે, ઘરવાળા બેઠા રહે છે, કોઈને બે પૈસાની આવક નહીં, અમારા જેવા તો સાધારણ માણસ છે, તો અમારે પૈસા લાવવાના ક્યાંથી? આ ફીઓ ભરવાનું કહે છે, ઓનલાઈન ભણાવવાનું કહે છે, ઓનલાઈન ભણાય જ નહીં અત્યારે, તો અમે થોડું બંધ કરો તો છોકરા આખો દિવસ કાનમાં બેટા ભણ બેટા ભણ, કઈ રીતના બેટા ભણે? બેટાને તો રમતિયા લાગે છે, આ વસ્તુમાં કોઈ ભણવાનું મજા જ નથી, ઓનલાઈન ભણાવવા જ ના જોઈએ, ઓનલાઈન બંધ કરવું જોઈએ। અન્ય વાલીઓ જોડાયેલા છે, બેન તમે કેવી રીતે જુઓ છો, કારણ કે સમયગાળો ઘટાડવામાં આવ્યો છે, છોકરાઓનું હિત જોવામાં આવ્યું છે, પરંતુ છતાં પણ જે રીતે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, તમે શું માનો છો? એ વિરોધ સાચો છે, ઓનલાઈન ભણવામાં શું થાય છે, બાળકો કાનમાં ભરાઈને બેસે અને સતત મોબાઈલની સામે જોવે, 4-4 કલાક લેક્ચર ચાલે છે, એક સાથે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી એક સાથે લેક્ચર ચાલતો હોય છે। આમ સ્કૂલમાં પહેલાં એવું કહેવામાં આવતું હતું કે બાળકને મોબાઈલ ના આપશો, બાળકની આંખો ખરાબ થાય, તો અત્યારે શું કરો છો તમે લોકો? ઓનલાઈન જ ભણાવો છો ને? અમે એવું કહેવા માંગીએ છીએ ભણાવો, પણ વિડીયો પાડીને મોકલો અને ઓનલાઈન ભણાવે તો। સમાચારોમાં અત્યારે બસ આટલું, થોડી જ વારમાં આપ જોશો ફટાફટ ખબરો।